મિત્રો નમસ્કાર. એક વાત એવું ધ્યાન આવ્યું છે કે ઘણા બધા લોકો જે અત્યારે લોકડાઉનના રિલેક્સેશન પછી પોતાના ધંધો રોજગાર માટે દિલ્હી, મહારાષ્ટ્ર અને મુંબઈના આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં ગયા છે, પરંતુ આવ્યા પછી લોકો ક્વોરન્ટાઇન પોતે થતા નથી, જેના કારણે જે અત્યારે સંક્રમણ છે એ સંક્રમણ વધવાનું શક્યતા રહેલી છે અને ચિંતાનું પણ કારણ બની શકે. એટલે ખાસ કરીને જે લોકો બહારના વિસ્તારોના વિઝિટ કરે છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, દિલ્હી અથવા રાજસ્થાન અથવા અન્ય વિસ્તારો જ્યાં સંક્રમણ થઈ શકે અથવા એમને સંક્રમણ પહોંચી શકે, એ જ્યારે પણ મુલાકાત લે એના પછી જ્યારે સુરત પરત આવે ત્યારે 14 દિવસનું જે ક્વોરન્ટાઇન છે એ ક્વોરન્ટાઇન રહે, સો દેટ એમની પાસે કોઈ અગર સિમ્પટમ્સ હોય, અગર એ આસિમ્પટોમેટિક પણ હોય, અગર ચેપ હોય તો બીજાને પણ લાગી શકે છે. એટલે એક ખાસ કરીને પ્રિકોશનના ભાગરૂપે પોતાને ક્વોરન્ટાઇન રાખે એ રીતે એક તમામને વિનંતી છે. સેકન્ડ, ઘણા બધા જે કોમોર્બિડ અને વડીલો લોકો છે, વડીલોના આપણે બંધન કરવાનું છે. ખાસ કરીને અત્યારના જે સંજોગોમાં વડીલોને રિવર્સ ક્વોરન્ટાઇન પ્રોસેસમાં ઘેરના જ અંદર જ રહે, અગર બહુ કંઈ અર્જન્ટ કામ ના હોય તો વડીલોને વિનંતી છે કે આપના અગર કોઈ કોમોર્બિડ કન્ડિશન હોય તો ખાસ રીતે આપ ઘેરે જ રહેજો, અને કોઈ અર્જન્ટ અગર કામ હોય તો તમામ જે પ્રિકોશન્સ છે એ પ્રિકોશન સાથે આપ બહાર આવી શકો. થર્ડ, સૌથી અગત્યનું વસ્તુ એ છે કે અત્યારના જે સંજોગોમાં કોઈ પણ ભીડભાડવાળા જગ્યા હોય તો એ ભીડભાડવાળા જે જગ્યા છે એને અવોઇડ કરવા વિનંતી છે. અગર ઇન્ડોર એર કન્ડિશન ચાલતું હોય અને ઘણા બધા લોકો હોય તો આ કિસ્સામાં કોઈ પણ સંજોગે આપના માસ્ક જે છે એ નહીં ઉતારવા વિનંતી, અથવા ઇન્ડોર અને એર કન્ડિશન્ડ વિસ્તારમાં બધા લોકો સાથે કોઈ પણ રીતે નહીં જમવા વિનંતી. કારણ કે જ્યારે બધા લોકો એર કન્ડિશન રૂમમાં જમતા હોય અથવા એક સાથે માસ્ક ના પહેરતા હોય તો આ કિસ્સા ખૂબ ખતરનાક બની શકે છે અને સંક્રમણ ઝડપથી તમામને લાગી શકે છે. એટલે ખાસ કરીને ઇન્ડોર જગ્યામાં, એર કન્ડિશન જગ્યામાં લોકો એકસાથે ના જમે એ પણ એક વિનંતી છે. અને ફોર્થ, અગત્યનું વાત એ છે કે અત્યારે જે પ્રમાણે સંક્રમણ થઈ રહ્યું છે એ પ્રકારે લોકો ખાસ કરીને પોતે જ્યારે પણ બહાર જાય માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, અને અત્યારના સંજોગોમાં પોતાના હાથ જે છે એ વારંવાર ધોએ, અને તમામ પ્રકારના પ્રિકોશન્સ લેવા માટે એક તમામ શહેરીજનોને વિનંતી કરીએ છીએ. સિદ્ધાંત અલ્કકેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બુસ્ટર, ઇન્ડિયાની એકમાત્ર કંપની જે FSSAI, USFDA, WHO, GMP, ISO 45001 દ્વારા પ્રમાણિત છે. સિદ્ધાંત અલ્કકેડમાં કેલ્શિયમ, વિટામિન D3, મેગ્નેશિયમ છે જે આલ્કલાઇન, એન્ટીઓક્સિડન્ટ, નેચરલ એન્ટીબાયોટિક છે અને ORP સંતુલિત કરે છે જે ઇમ્યુનિટી વધારવામાં તેમજ 70 થી વધારે બીમારીઓમાં મદદરૂપ થાય છે. માત્ર 2 ટીપા લિક્વિડ કેલ્શિયમ સવાર સાંજ 250 ml હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે. સિદ્ધાંત લાઇમ પ્રાઇવેટ લિમિટેડ.